नमस्कार विद्यार्थी मित्रों, हूँ कमलेश सिरोय। अमारी यूट्यूब चैनल में आप सबनो स्वागत करूँ छू। आज आप जेडब्ल्यू में जो पूछा है एवं दाखला में अभ्यास करवानो छे। गुजरात बोर्ड में बधा दाखला पूछाता नहीं, जेडब्ल्यू में अभ्यास करीशु। तो आ पद आप्युं छे रकम में चतुर्थ मूल में बे घात प्लस चतुर्थ मूल में वन अपॉन त्रण छे एनी एन घात छे। तो आ पांचमू और छेले थी पांचमू पद शोधवानो छे। पहला व्यापक पद नुं सूत्र छे आपणे टी आर प्लस वन NCR e raise to n minus r d raise to r કિંમત તો બધી મૂકી દીધી છે। NCR e એટલે ચતુર્થ મૂળમાં 2 ઘાત 2 પદ એટલે n minus r, b છે એટલે 1 upon ચતુર્થ મૂળમાં 3 છે એની r ઘાત આવશે। આ આપણું વ્યાપક પદ આવી ગયું। તો આમાં મારે કયું પદ શોધવાનું છે? શરૂઆતથી પાંચમું પદ શોધવા। તો કે શરૂઆતથી પાંચમું પદ શોધવા આપણે ભણ્યા આગળ ઘણા બધા દાખલા કે પાંચમું પદ જોતું હોય તો આર કેટલા લેવા પડે? ચાર લેવા પડે। તો ધ્યાન આપશો અહીંયા બીજી એક વાત કે આ આમાં આની અંદર જે આપણે એવું કરી શકાય કે આ ચતુર્થ મૂળ છે તો આના આમ થાય, જો કે NCR આ ચતુર્થ મૂળ કાઢો ને એટલે બે ની ઉપર એન માઇનસ આર ભાગ્યા ચાર ઘાત આવું થઈ જાય। એવી રીતે એક ના છેદ માં ત્રણ ની આર ભાગ્યા ચાર ઘાત આવું થઈ જાય સીધું। આ વર્ગમૂળ હોય તો ભાગ્યા બે થાય, ચતુર્થ મૂળ હોય તો ભાગ્યા ચાર થાય। હવે આમાં આર ની જગ્યાએ ચાર લખો એટલે ટી ફાઈવ એન સી ફોર બે ની એન માઇનસ ચાર ભાગ્યા ચાર એક છેદ માં ત્રણ ની એક ઘાત આપણે પહેલી વાત આવી ગઈ। એટલે આજે પદ આવ્યું કયું આવ્યું આપણું? શરૂઆતથી પાંચમું પદ। હવે આપણે છેલ્લેથી પાંચમા પદની વાત કરી આપણે તો કે છેલ્લેથી પાંચમું પદ શોધવા આર કેટલા લેવા પડે? તો જો તમે સીધું વિચારો કે સાત ઘાત હોય તો આમ આવે સેવન સી જીરો સેવન સી વન છેલ્લું સેવન સી સેવન પદ આવે રેડી કે નહીં? તો અહીંયા એન ઘાત છે, એન ઘાત તો છેલ્લું પદ કયું હશે? એનસીએન હશે, એની આગળ એન માઇનસ વન, એની આગળ એન માઇનસ ટુ ને એની આગળ એન માઇનસ થ્રી થાય ને? જો સેવન સી જીરો સેવન સી વન સેવન સી ટુ સેવન સી સિક્સ આવું બધું હોય તો છેલ્લામાં સાત હોય, એ છ હોય પછી પાંચ હોય તો એ છેલ્લામાં એન છે, એન માઇનસ વન એન માઇનસ ટુ ને એન માઇનસ થ્રી તો છેલ્લેથી ચોથા પદમાં એન માઇનસ થ્રી, અચ્છા છેલ્લેથી પાંચ નું કીધું છે તો એન માઇનસ કેટલા હશે? ચાર હશે। તો r ની જ r બરાબર આપણે n માઇનસ 4 લેવાના। શા માટે n માઇનસ 4 લેવા એ મેં તમને સમજાવ્યું છેલ્લેથી પાંચમું પદ આપણને કીધું છે એટલા માટે। સારું, n માઇનસ 4 આપણે મૂકીશું તો યાર આ સૂત્રમાં મૂકીએ તો t n માઇનસ 4 પ્લસ 1 બરાબર nc n માઇનસ 4 બે ની ઉપર n માઇનસ n માઇનસ 4 ક્યાં આપણે મૂક્યા છે ધ્યાન આપજો તમે, જ્યાં r છે ને ત્યાં n માઇનસ 4 મૂક્યા છે, ગુણ્યા 1 upon 3 ની n માઇનસ 4 ભાગ્યા 4 જ્યાં r હતું ત્યાં n માઇનસ 4 મૂક્યા। પહેલેથી પાંચમું જોતું તો r 4 લીધા, છેલ્લેથી પાંચમું જોતું તો r n માઇનસ 4 લીધા। તો અહીંયા આપણે આવું આવશે કે nc n માઇનસ 4 આ બાદબાકી કરો એટલે 2 ની 1 ઘાત આવશે, 1 ની ગમે તેટલી ઘાત 1 થાય તો 3 ની n માઇનસ 4 ભાગ્યા 4 આ આપણું પરિણામ નંબર 2 આવી ગયું। હવે એ બે નો ગુણોત્તર રૂટ પરિણામ નંબર 1 ભાગ્યા પરિણામ નંબર 2 એ આપણને રૂટ 6 જેમ 1 આવું આપેલું છે। તો પરિણામ નંબર 1 જે છે એ આવશે nc4 2 રેસ ટુ n માઇનસ 4 અપોન 4 આ જે 3 છે એ છેદમાં જતા રહેશે ગુણ્યા નીચે આ પદ આવશે nc n માઇનસ 4 ગુણ્યા 2 આવશે, આ પદ ક્યાં જતું રહેશે? ઉપર જતું રહેશે અને બરાબર રૂટ 6 જેમ 1 આવું થઈ જાય બરાબર। ઉપર જે પરિણામ 1 લખ્યો આ નીચે પરિણામ 2 લખ્યો એટલે આના 3 નીચે આવે આના 3 ક્યાં જાય? ઉપર જાય। આ nc4 ને nc n માઇનસ 4 છે ઉડી જાય, આ બે નો ગુણાકાર થાય આધાર સરખા છે ઘાતાંક સરખો છે ને ભેગો લખાય તો આ બે નો ગુણાકાર થાય 6 તો 6 ની n માઇનસ 4 ભાગ્યા 4 નીચે પણ 6 આ 6 ની 1/2 ઘાત થાય
आ छ ની એક ઘાત છે હવે એનો આધાર સરખો એટલે બાદબાકી થાય તો 6 ની n માઈનસ 4 ભાગ્યા 4 માઈનસ 1 બરાબર 6 ની 1 બાય 2 આ 6 6 સરખા એટલે કાઢી રાખો તો વધ્યું શું n માઈનસ 4 ભાગ્યા 4 માઈનસ 1 બરાબર 1 બાય 2 વધ્યું ખ્યાલ આવે છે આ બે નો ઘાતાંક સરખો એટલે આ બે ભેગા કરે એટલે 3 2 6 થઈ ગયા ને પછી પાછો આધાર સરખો એટલે બાદબાકી થઈ ગઈ અને √6 એટલે 6 ની 1 બાય 2 થાય घातांक सरखा दीदा तो लसा ले है तो शू थाई जो तो के n माइनस 4 माइनस 4 भाग्या 4 बराबर 1 बाय 2 2 2 4 तो n माइनस 8 बराबर 2 तो n आपने 10 मिली गया बराबर दाखलो सेलो दे थोड़ी आनी प्रैक्टिस करनी पड़े तो ख्याल आवे कि पहला भाई पहले थी पांचमो पद जो तो એટલે r 4 લીધા છેલ્લે થી પાંચમો જો તો તો એટલે n n માઈનસ 1 n માઈનસ 2 n માઈનસ 3 અને n માઈનસ 4 લીધા પછી બેનો ભાગાકાર આપ્યો તો બરાબર ચાલો 9 માં 10 માં દાખલો બંને સરખા છે 9 માં ઉગણાવીશ 10 માં જાતે કરશું આપણે તો અહીં આ ત્રણ પદ છે તો ધારો કે આપણે છે ને 1 + x / 2 છે એના બરાબર a લઈ લઈએ ત્રણ પદનું વિસ્તરણ કરવું છે ને એટલા માટે આપણે a લીધા તો હવે આપણું પદ આવું થઈ ગયું a - 2 by x ની 4 ઘાત આવું થઈ બરાબર તમે કદાચ આ બે ને એ ધારો તો એ ચાલશે આ બંને ને એ ધારો તો એ ચાલે મે પહેલા બે ધારે તો આનું વિસ્તરણ શું થાય આપણે તો કે 4c0 a ની 4 ઘાત માઈનસ 4c1 4c1 a નો ઘન 2 upon x ની 1 ઘાત પ્લસ 4c2 a ની 2 ઘાત 2 upon x ની 2 ઘાત માઈનસ 4c3 એની 1 ઘાત 2 upon x ની 3 ઘાત અને પ્લસ 4c4 એની 0 ઘાત અને 2 upon x ની 4 ઘાત આવું સાદુરૂપ થાય ખ્યાલ આવો બધાને બરાબર આ પહેલા બે પદને આપણે એ ધારવાને એટલે a - 2 upon x ની 4 ઘાત થાય એનું સાદુરૂપ આપણે દ્વિપદી પ્રમેય પ્રમાણે આપી દીધું પણ સાદુરૂપ આપી દઈએ 4c0 1 થાય એટલે એની 4 ઘાત માઇનસ 4 એનો ઘન ગુણ્યા 2 upon x प्लस 4c2 એટલે 6 એનો સ્ક્વેર ગુણ્યા 4 upon x 4c3 એટલે 4 ગુણ્યા 1 ગુણ્યા 8 upon x 4c4 એટલે 1 આ 1 એટલે 16 upon x ની 4 ઘાત આવો આવી ગયો તો આપણો સાદુરૂપ આવી ગયો એની 4 ઘાત 4 2 8 8 upon x એનો ઘન પ્લસ 6 4 24 upon x એનો વર્ગ માઈનસ 8 6 32 upon x એ પ્લસ 16 upon x ની 4 ઘાત તો હવે મારા કિંમત કોની કોની બાકી રહે એની 4 ઘાત એનો ઘન a સ્ક્વેર અને a આટલી કિંમતો બાકી રહે તો હું એ બધાની કિંમતો આપણે શોધી નાખીએ ધ્યાનથી સમજવાનું છે બધાએ તો આપણે એ બધાની કિંમત શોધી નાખીએ ચાલો જુઓ તો સૌથી પહેલા મારે એની 4 ઘાત શોધવી છે બરાબર સૌથી પહેલા મારે એની 4 ઘાતની કિંમત શોધવી છે તો જુઓ a ની 4 ઘાત તો a એટલે મે કોણ લીધો છે 1 + x / 2 a ની 4 ઘાત પેલું a a a ની કિંમત શોધી તો આનું સાદુરૂપ આપો તો શું થાય 4c0 1 ની ઘાત નથી લખતા + 4c1 x / 2 + 4c2 x / 2 નો સ્ક્વેર + 4c3 x / 2 નો ઘન અને + 4c4 x upon 2 એની 4 ઘાત સાદુરૂપ આપીએ 4c0 1 થાય 4 * x upon 2 થશે + 4c2 એટલે 4 તરી 12 ભાગ્યા 2 એટલે 6 થાય 6 * x² upon 4 થશે + 4c3 એટલે 4 થશે x નો ઘન ભાગ્યા 8 થાય 4c4 1 થાય x ની 4 ભાગ્યા 16 થશે એટલે સાદુરૂપ આપો તો 1 + 2x + 3x² / 2 प्लस एक्स क्यूब बाय टू प्लस एक्स की चार भाग्या सोल तो अभी रीते जे छे ये आपने सादुरूप कोनो मळ्यो 1 प्लस एक्स जे छे एनी चार घात नो सादुरूप आपने मळी गयो बराबर हवे आपने हजी मारे एनो घन बाकी छे तो हुं एनो घन शोधीश तो 1 प्लस एक्स अपन 2 नो घन तो आ तमने घनना सूत्र थी आवडे घनना सूत्र थी नतर आ रीते तो घन ना सूत्र थी तुमने आवडे तो डायरेक्ट कराए कि ये घन प्लस बी घन
है ना, ए गर्ल प्लस बी गर्ल प्लस थ्री ए स्क्वायर बी प्लस थ्री ए बी स्क्वायर आ सूत्र है बराबर, ए गर्ल प्लस बी गर्ल प्लस थ्री ए स्क्वायर बी प्लस थ्री ए बी स्क्वायर ठीक है। पची मारे जरूर छे ए स्क्वायर એટલે 1 પ્લસ x બાય 2 નો સ્ક્વેર, તો 1 પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 બેવડી અને x આવશે પ્લસ x સ્ક્વેર બાય 4। આ બધી કિંમત આપણે આમાં મૂકી દઈશું, તો સૌથી પહેલા એની 4 ઘાત ની કિંમત હું લખીશ બરાબર, અહીંથી સાદો રૂપ આપી દઈશ જો એનો સાદો રૂપ, તો a ની 4 ઘાત તો 1 પ્લસ 2x પ્લસ 3x સ્ક્વેર બાય 2 પ્લસ x ક્યુબ બાય 2 प्लस एक्स ने चार घात भाग्या 16 माइनस 8 अपॉन एक्स गुणिया ए घन मतलब आ लखीश, तो 1 प्लस एक्स क्यूब बाय 8 प्लस 3 एक्स बाय 2 प्लस 3 एक्स स्क्वायर बाय 4 ठीक है, प्लस 24 अपॉन एक्स ए स्क्वायर एटले हूँ आ किंमत लखीश 1 प्लस x प्लस x स्क्वायर बाय 4 પછી માઈનસ 32 अपॉन x हम a ની કિંમત તો 1 प्लस x अपॉन 2 અને प्लस 16 अपॉन x ની 4 ઘાત, આ બધી કિંમત આમાં આપણે મૂકી દીધી। હવે આ બધાનો સાદો રૂપ અહીંયા આ આ પદ પછીનો આ પદ છે, અમારી કિંમત મૂકી હવે જો ગોઠવી લખતા જઈએ તો 1 प्लस 2x प्लस 3x स्क्वायर बाय 2 प्लस एक्स क्यूब बाय 2 प्लस एक्स ने 4 भाग्या 16 माइनस 8 अपॉन एक्स माइनस 8 8 उड़ी जाए और एक्स उड़ी जाए એટલે एक्स स्क्वायर माइनस 8 तरी 24 भाग्या 2 એટલે 12 एक्स एक्स उड़ी જશે माइनस 8 तरी 24 भाग्या 4 એટલે 6 એટલે 6 एक्स આવશે एक्स स्क्वायर છે તો एक्स થઈ જશે ચલો प्लस 24 अपॉन x यहाँ गुणो એટલે प्लस 24 અને यहाँ गुणो तो 6 4 24 એટલે प्लस 6x થઈ જાય બરાબર, અને यहाँ गुणो એટલે माइनस 32 अपॉन x यहाँ गुणो એટલે 16 2 32 x એ છૂટી જાય એટલે माइनस 16 प्लस 16 अपॉन x ની 4 ઘાત આવું થાય। તો હવે આપણે આમાં ક્રમમાં જઈએ તો સૌથી પહેલા અચળ પદ લઈએ બરાબર, તો અહીંયા 1 છે माइनस 12 એટલે माइनस 11 અને માઈનસ 16 એટલે આવશે માઈનસ 27 એમાંથી 24 જાય એટલે માઈનસ 3 પ્લસ આ 2x માંથી 6 એટલે માઈનસ 4x પ્લસ 6x એટલે પ્લસ 2x બરાબર, આ 6x 6x ઉડી ગયું કરો તો ચાલશે ઉડી ગયા એટલે પ્લસ 2x। હવે સ્ક્વેર વાળા તો આ 3x સ્ક્વેર બાય 2 माइनस एक्स स्क्वायर એટલે प्लस एक्स स्क्वायर बाय 2, હવે સ્ક્વેર વાળું પદ નથી, ઘન વાળું, ઘન વાળું એક જ પદ છે प्लस एक्स ઘન ભાગ્યા 2, 4 ઘાત વાળું, 4 ઘાત વાળું પદ એક જ છે એટલે प्लस एक्स ની 4 ઘાત ભાગ્યા 16। હવે ઘાત પૂરી થઈ ગઈ, હવે છેદમાં એક ઘાત હોય એટલે છેદમાં એક ઘાત હોય એવું એક આ છે અને એક આ છે અને એક આ છે तो 24 માંથી 8 જાય તો प्लस 16, 16 માંથી 32 જાય તો माइनस 16 અને x, પછી છેદમાં x હોય તેવું પદ છેલ્લું प्लस 16 અને x ની 4 ઘાત, તો આવી રીતે સાદું રૂપ આપી શકાય બરાબર। 10મો દાખલો આના જેવો જ છે, એમાં પણ 3 પદની ઘાત આપી છે તેમાં પણ કોઈ પણ 2 ને એધારે ને આ પ્રમાણે દરેક વિસ્તરણ કરવાનું છે બરાબર। અહીંયા આપણું પ્રકરણ 8 પૂર્ણ થયું, આમાં મેં ગુજરાત બોર્ડના દાખલા ચલાવી દીધા અને જેડબલ ના દાખલા પણ ચલાવી દીધા।